કેશોદના એપીએમસી ખાતે 50 ખેડૂતોને એસએમએસ કરી બોલાવવામાં આવ્યા હતા, ત્યારે 25 ખેડૂતો આવ્યા હતા. આ 25 ખેડૂતોમાંથી 24 ખેડૂતોને મગફળી લેવામાં આવી હતી અને એક ખેડૂતની મગફળી હવા વધુ હોવાને કારણે રિજેક્ટ કરવામાં આવી હતી, ત્યારે બાકી રહેલ ખેડૂતોને પણ શનિવારે બોલાવવામાં આવશે. અને મારી માંડવી છે ને રિજેક્ટ કરી અને એક જ પોઈન્ટ હવા ખાલી હતી સાહેબ, બરાબર. હવે 1200 રૂપિયાની મજૂરી ભરવાની લીધી અને 500-700 રૂપિયા લઈને ત્યાં ભરાવી અને બીજા નંબરમાં હવે આ ટ્રેક્ટરનું 700 રૂપિયા ભાડું અને અમે એટલો ટાઈમ ત્યાં અહીંયા સવારના 10:30 વાગ્યાનું હેરાન થાઉં કે 5 વાગે હું ટોલ લઈ જાઉં, ચોરી નથી તો અમારે રસ્તો શું લેવો? હવે 700 રૂપિયા વાહનવાળા ભાડું લઈ. હવે આ આ સરકારની વિનંતી છે કે પહેલાં છે ને એ સેમ્પલ લઈ લે એટલે કોઈ ખેડૂત હેરાન ન થાય. તો શું છે કે સેમ્પલ લઈ લે એટલે એને ખબર પડી જાય કે હવા હોય તો આને પાછા લઈને વયા દઈ, નહીં તો આ 5000 ભરવીને ઠલવવી. હવે અહીં મજૂર 1200-1500 રૂપિયા ભરવાના લઈ તમારે રસ્તો શું લેવું? 2-5 ગુણોમાંથી અથવા તો લૂજ વાહન ભરેલું હોય એમાંથી થોડું ઘણું સેમ્પલ લઈને હવા પહેલાં ચેક કરી લે તો અમારે આ સળવા ઉતરવાની મજૂરી ન દેવી પડે અને અહીં પાછી રાઈટ તો રોકાવા નથી દેતા કે અમે ક્યાંય ભૂખાવ્યું. અહીં તડકો તો હોય ને અહીં કોણ પાસે માંડવી ઢાંકે વરસાદનો દાબ? એટલે તમારી માંગણી શું છે? હવે માંગણી એક જ છે આપણે સાહેબ, કે આને છે ને લૂઝ વાહન હોય કે ગુણ્યું હોય એમાંથી સેમ્પલ લઈને પહેલાં હવા ચેક કરી લે અને પાસ ટાઈમ જ રાખે ને તો અમને ઘેરે હોય. સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદી વર્ષ 2019-20 કેશોદ એપીએમસી ખાતે આજથી 18/11/2019 રોજ ફરીથી શરૂ કરેલ છે ખરીદી. આજે 50 ખેડૂતને બોલાવવામાં આવ્યા હતા, 50માંથી 25 ખેડૂત આવ્યા છે અને 25 ખેડૂતમાંથી 24 ખેડૂતનો જથ્થો લીધેલો છે. એક ખેડૂતનો જથ્થો હવા વધારે હતી એના કારણે પરત કરેલ છે, જે ખેડૂતને શનિવારે બોલાવવામાં આવશે આવતા શનિવારે. અને હવે જે બાકી ખેડૂત રહ્યા છે જે એ ખેડૂતોમાંથી શનિવારે એ ખેડૂતોને પરત બોલાવવાના છે અને એ લોકોનો જથ્થો શનિવારે જોખાશે.